વિદ્યાર્થી મિત્રો, દર્શન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે પાઠ આઠમો મોમો દિનચર્યા જે છે એનું સ્વાધ્યાય જે છે એ જોવાનું છે. કારણ કે સ્વાધ્યાય ખૂબ મોટું છે. પહેલા ભાગની અંદર આપણે એના પાઠ શબ્દ અને એનું ભાષાંતરની વાત કરેલી છે. હવે બીજા ભાગની અંદર જે છે એનો સ્વાધ્યાયની વાત કરીએ. તો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન એવો છે કે નીચેના શબ્દનું મોટેથી ઉચ્ચારણ. તો ઉત્તિષ્ઠામી ષડવાદંતઃ દંત ધાવનમ તદંતરમ જનન્યા વાર્તાલાપો, આ એટલા શબ્દો જે છે એ બોલવાના અને તૈયાર કરો. બીજું જે છે પોતાની દિનચર્યાને લગતા પ્રશ્નોના ઉત્તર આપો. તો હું અહીંયા બનાવી દઉં છું બીજા પ્રશ્નની અંદર કઈ રીતના કરવાનો છે. તો સ્વાધ્યાય જે છે એનો બીજો પ્રશ્ન મારી સાથે સાથે જે છે એ લખતા જાય. પહેલો પ્રશ્ન જે છે પ્રશ્ન પેલાનો બીજાનો અહમ ભવાન એટલે તમે, એટલે અહમ પ્રાતઃ સવારે અથવા પ્રભાતે પ્રાતઃ ષડ વાદને ઉત્તિષ્ઠતી, ઉત્તિષ્ઠતી ની ઉત્તિષ્ઠામી, અહમ આવ્યું એટલા માટે ઉત્તિષ્ઠામી ઉઠું છું હું સવારે છ વાગે. બીજું ભવતી એટલે સ્ત્રીલિંગ છે, તેની પતિવાદને પ્રાર્થના કરો છો. તો અહમ સપ્તવાદને પ્રાર્થના કરો છું કરું છું 7 વાગ્યે છે એ પ્રાર્થના કરું છું. ત્રીજો પ્રશ્ન ભગવાન કદા વિદ્યાલય અંદર છે? તો અહમ દ્વાદશ વાદને વિદ્યાલય અંદર છે. ગચ્છામિ ત્યારબાદ ચોથો પ્રશ્ન છે ભવતી કદા ક્રીડતી, તમે ક્યારે જે છે રમો? તો અહમ આ 10 પ્રશ્નોને આધારે છે સપાદ ષડવાદંતઃ સવા છ વાગ્યાથી સપાદ સપ્ત વાદન પર્યંત પાંચમો પ્રશ્ન જે છે ભગવાન પતિવાદને ગૃહ કાર્ય કરે. તો અહમ પ્રાતઃ અથવા પ્રભાતે અષ્ટવાદંતઃ 8 વાગ્યાથી દસ વાદંત પર્યંત 10 વાગ્યા સુધી ગૃહ કાર્ય કરો. એવી રીતના 5 પ્રશ્નો બીજા પ્રશ્ન છે. ત્યારબાદ કોષ્ટક પરથી વાક્ય બનાવો. તો પ્રશ્ન ત્રીજો જે છે એના વાક્ય અહીંયા લખું છું અહમ પ્રાતઃ એટલે કે સવાર, બે વાક્ય પ્રાતઃ ઉપર બનાવો અહમ પ્રાતઃ. અહીંયા બીજું વાક્ય બનશે અહમ પ્રાતઃ ષડ વાદને, પેલા વાક્યમાં ષડ વાદને ઉત્થાનમ કરોમી,
अहम प्रातः 9 वादने अल्पाहार એટલે કે નાસ્તો કરો ત્રીજો પ્રશ્ન છે મધ્યાહ્ન ને પછી તો કે અહમ મધ્યાહ્ન એટલે કે બપોર મધ્યાહ્ન બપોરે દ્વાદશ વાદને બાર વાગ્યે પઠનમ કરો વાંચું છું વાંચન કરું છું ત્યારબાદ ચોથું વાક્ય બને છે અહમ સાયમ ષડવાદને ભોજનમ કરો ત્યારબાદ એનું જ પાછું બીજું વાક્ય બનશે અહમ સાયમ સપ્તવાદને કથા શ્રવણ કરો હું છઠ્ઠું વાક્ય જે છે અહમ બે વાક્ય બનાવી નાખ્યું સાત વાક્ય બનશે અહમ રાત્રો રાત્રિના સમયની વાત રાત્રો અષ્ટવાદને અને 10 વાદને અષ્ટવાદને 10 વાદે અધ્યયનમ અભ્યાસ 8 વાગ્યે અધ્યયન કરો અભ્યાસ કરે છે અને 10 વાદને શયનમ કરો સુઈ જાય બગડી પેલા 5 વાક્ય લખાઈ ગયા છે એટલે અહીંથી બીજા પ્રશ્નના ભૂસી નાખું ત્રીજો પ્રશ્ન ચિત્ર આધારિત છે ચોથો પ્રશ્ન બધા જાતે કરી શકો છો પણ કરાવવું જરૂરી છે કારણ કે ન ખ્યાલ આવે કોઈને તો ખબર ચિત્ર જોઈને સમય નોંધીને વાક્ય લખવું તો બાળકો રમે છે એવું છે એટલા માટે અહીંયા બનાવું છું પ્રશ્નમાં બાલાહા છોકરાઓ સાયમ ષડવાદને ક્રીડંતિ રમે છે બીજું વાક્ય બાળક જે છે એ સવારે ઉઠે છે ઉઠવાનું છે એટલા માટે બાલક કહો પ્રાતઃ સપ્તવાદને ઉઠી થતી ત્યારબાદ આગળ જે છે બે બે વાક્ય એક પાસે કોઈ એક બનાવી દો છું એક આપણે પોતાનું બનાવવાનું એટલે એ નથી બનાવતો બાળકો ટીવી જુએ છે એટલે બાલાહા સાયમ અષ્ટવાદને
દસ ટર્ન ઓવર ટીવી ઓસ્ટ્રેલિયાથી. છેલ્લું વાક્ય છે, છાત્રાહા વિદ્યાર્થીઓ છે એટલે છાત્રાહા દસ વાદને દસ વાગ્યે વિદ્યાલય ગચ્છ. થોડાક બે એક વાક્ય લખાઈ ગયા હશે એટલે એટલો ઘૂસી નાખું. ઉદાહરણ પ્રમાણે દિનચર્યાના વાક્ય બનાવો. પ્રશ્ન પાંચ મિનિટ ખાલી જગ્યા હું પૂરી દઉં. અહમ પેલું વાક્ય છે, એમાં ખાલી જગ્યામાં અહમ સપ્તવાદન તહ અષ્ટાવાદન પર્યંતમ અહમ સપ્તવાદન તહ અષ્ટાવાદન પર્યંતમ યોગાભ્યાસમ કરું. સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધી હું યોગ કરું છું, કસરત કરું છું. બીજું વાક્યમાં અહમ પ્રાતઃ નવ વાદન તહ નવ વાગ્યા સાડા નવ વાગ્યા સુધી અને સાર્ધ નવ વાદન પર્યંત સાડા નવ વાગ્યા સુધી અલ્પાહાર કરો. નાસ્તાની વાત લઈ લે ત્રીજું વાક્ય છે, અહમ ખાલી જગ્યા અધ્યયન તો અહમ દસ વાદન તહ એકાદશ વાદન પર્યંત એકાદશ વાદન પર્યંત અધ્યયન કરો. અને ચોથું વાક્ય બનશે કે અહમ સાયમ ષડ વાદન તહ સપ્ત વાદન પર્યંત. ખાલી એક જ શબ્દ છે, ક્રીડા સાડા છ વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી હું રમત કરો કરું છું. એટલે આ રીતના એની ખાલી જગ્યા પૂરી અને એ વાક્યો આખા લખવાના રહેશે. પાંચમા બધું પ્રશ્ન ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન એવો છે કે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. બસનું સમયપત્રક છે, રૂટ ઉપલેટા રાજકોટ, આગમન નવ વાગ્યા, નિર્ગમન જવાનું નવ થી દસ, પોરબંદર અમદાવાદ દસ ને દસે ઉપડે છે, આગમન આવે છે અને દસ ને વીસ છે જાય છે, બાટવા વડોદરા બાર ને પંદર એટલે સવા બારે આગમન થાય છે અને સાડા બારે જે છે એ નીકળી જાય છે, ધામજોધપુર જસદણ વચ્ચેની બસ પંદર ને પાંચે આવે છે અને પંદર ને દસે વહી જાય છે નીકળી જાય છે, કોલકી ધોરાજી સોળ ને ત્રીસ સાડા પાંચ વાગે આવે છે અને સોળ ને પાંત્રીસે જે છે એ નીકળી જાય છે. તેના આધારે જે છે એ વાક્ય બનાવવાનું છે. તો ખાસ કરીને અહીંથી બનાવવાની શરૂઆત કરી દઉં છું. પેલો આપી દીધું છે ઉપલેટા રાજકોટ વાળું, હવે જે છે પોરબંદર થી વાત આવે છે. પેલું વાક્ય બનશે બીજું વાક્ય, પોરબંદર પોરબંદર અમદાવાદ લોકયાનમ એટલે કે બસ દસ ને દસ થી
દસ વાદને આગચ્છતિ. લાંબા વાક્ય હશે એવમ અને દસ ને વિશે વાદને ગચ્છતિ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, બાતમા વડોદરા લોકયાનો બાર ને પંદરે વાદને આગચ્છતિ. એવમ બાર ને ત્રીસે સાડા બારે વાદને ગચ્છતિ જાય છે. બે વાક્ય અહીંયા ઉપર લખેલા, ચોથું વાક્ય બનશે અને પાંચમું. ચોથામાં એમ છે કે જામજોધ પુર જસદર લોકયાનો પંદર ને પાંચે વદને આગચ્છતિ. એવમ પંદર ને દસે વદને ગચ્છતિ. પોલકી ધોરાજી લોકયાનો સોળ ને ત્રીસે સાડા પાંચ વાદને આગળ છે. એવમ સોળ ને પાંત્રીસ વાદને પાંત્રીસ મિનિટ એટલે વાદને પછી બની તો જાય છે, પણ છતાં મેં બધા પ્રશ્નો અહીંયા છે છ કરાવી દીધા છે એટલે સ્વાધ્યાય અહીંયા પૂરું થાય. પછી સાતમું એવું છે પ્રશ્ન કે તમારી દિનચર્યાનું કથન અને લેખન કરો, એટલે કે આપણી જે રોજબરોજની ક્રિયાઓ હોય એનું કથન અને લખન લેખન કરો, એટલે કે તમને આવડે તો ગુજરાતીમાં લખી શકો અને સંસ્કૃતમાં પણ લખી. અહીંયા જાણવા જેવું આપેલું છે કે શ્રીમદ ભગવદ્ ગીતાયામ અષ્ટાદશ અધ્યાય છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં અઢાર અધ્યાયો છે, શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતે ભીષ્મ પર્વાણી હશે, શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતમાં ભીષ્મ પર્વમાં આવેલી છે, ચત્વારહ મઠ હિન્દુ ધર્મના ચાર મઠ છે, શૃંગેરી મઠ, શારદા મઠ, જ્યોતિર્મઠ અને ગોવર્ધન મઠ, આ ચારે ચાર દિશાઓમાં ભારતના ચાર મોક્ષધામ છે ત્યાં મઠ આવેલા છે, જે આદિ શંકરાચાર્ય દ્વારા જે છે એની રચના થયેલી છે. મહાભારતસ્ય યુદ્ધમ
મહાભારત નું યુદ્ધ અષ્ટાદશ દિનાની પર્યંતમ પ્રાચલ હતા, 18 દિવસ સુધી ચાલ્યું હતું. હકીકતમાં મહાભારત નું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું હતું. શ્રીમદ ભગવદ ગીતાયામ સપ્તસત્તમ શ્લોકાસન, શ્રીમદ ભગવદ ગીતામાં સપ્તસત્તમ શ્લોકા એટલે કે 700 શ્લોકો આવેલા છે. અને છેલ્લું જે છે કે ગાયત્રી મંત્રસ્ય મંત્રદ્રષ્ટા વિશ્વામિત્ર ઋષિ, ગાયત્રી મંત્ર ના મંત્રદ્રષ્ટા વિશ્વામિત્ર ઋષિ છે. આવી જાણવા જેવી પણ જે છે ઘણી બધી માહિતી અહીંયા 7મા પ્રશ્ન પછી આપેલી છે, તો તે પણ મેં અહીંયા વ્યવસ્થિત વર્ણન કરી દીધું છે. એટલે આની સાથે જે છે એ આપણું આ જે મમ દિનચર્યા છે એનો પાઠ પેલા ભાગમાં જોયો, હવે એનું જે છે એ ભાષણ ભાઈ સ્વાધ્યાય જે છે એ આપણે બીજા ભાગની અંદર જોયેલું છે. એ રીતના પાઠ સંપૂર્ણ અહીંયા પૂરો કરી દઉં છું. હવે બાકી આપણું એક રહ્યું છે તે શું રહેલું છે, તો કે માત્ર ને માત્ર પુનરાવર્તન 2 અને વ્યાકરણ નામ ઉપર. તો ત્યારે પાછા જયારે મળશે ત્યારે નવા લેક્ચર થી શરૂઆત કરશું. તો ત્યાં સુધી બધાને મારા અસ્તુ.